चलो विद्यार्थी मित्रों, धोरण 11 प्रकरण नंबर 3 આજનો આપણો વિડિયો લેક્ચરમાં ટોપિક છે કે આવર્ત એટલે કે તત્વની આડી હરોળ અને સમૂહ એટલે કે તત્વની ઊભી હરોળ. આવર્ત અને સમૂહમાંના જે તત્વ છે એમની રાસાયણિક અને ભૌતિક પ્રતિક્રિયાત્મકતાનો એક ક્રમ જણાવો. કે ભાઈ એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મીન્સ સક્રિયતા ઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ વધે છે કે ઘટે છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાય, એમ એ પ્રતિક્રિયાત્મકતા વધે છે કે ઘટે છે. બરાબર, એક રાસાયણિક અને બીજું ભૌતિક પ્રતિક્રિયાત્મકતા જે આગળ આપણે વધારે વધારે ચર્ચા કરશું. જેમ કે પરમાણુ ત્રિજ્યા, ગલન બિંદુ, ઉદ્ગમ બિંદુ, ઘનતા, આ બધા એમના ફિઝિકલ પ્રોપર્ટાઇઝ કહેવાય. એ આવર્તમાં અને સમૂહમાં કઈ દિશામાં જાય તો વધે છે કે ઘટે છે, આ ટોપિકનો અર્થ એવો થાય છે અને તે શાની મદદથી સમજાવાય છે કે આપણે આ ગુણધર્મને, આવી પ્રતિક્રિયાત્મકતાને આવર્ત અને સમૂહમાં શેની મદદથી સમજી શકશો. ચાલો તો જોઈએ. પહેલા છે આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક, એટલે કે તત્વની આડી હરોળ, એને આવર્ત કહેવાય. ક્લિયર? 7 આવર્ત છે. એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ, સમજો બરાબર, એક જ કોઈ પણ એક આવર્ત તમે લઈ લ્યો એમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ સમૂહ 1ની ધાતુઓમાં સૌથી વધુમાં વધુ જોવા મળે છે અને કોષ્ટકની મધ્યના તત્વમાં ઓછું જોવા મળે છે. અને પાછું છેલ્લે પહોંચશો, સમૂહ 17ના અધાતુ તત્વમાં પાછું ધીમે ધીમે પ્રતિક્રિયાત્મકતા વધતી જોવા મળે. પછી એમ ના કહેતા સમૂહ 17 પછી 18 તો ન્યા પછી ડાઉન થાય. ચાલો એને સમજવા હું તમને અહીંયા આવર્ત ટેબલ એક રફ આકૃતિ આપણે દોરી લઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને વધારે આઈડિયા આવશે. વોટ એન આઈડિયા સરજી. ક્લિયર? ચાલો આ સમૂહ 1 અને સમૂહ 2, અહીંયા સમૂહ 13 થી માંડી 13, 14, 15, 16, 17 ને હજી એક કરી નાખીએ એટલે પરફેક્ટ 18 સમૂહ. બરાબર છે? ચાલો હવે આ રીતના આડી હરોળ છે, આને આવર્ત કહેવામાં આવે છે. 7 આવર્ત છે, હું કાઉન્ટિંગ કરતો નથી, એમને લીધા મારી દઉં છું, આ તમે જાણો છો. આ સમૂહ 3 થી 12, આ સમૂહ 1 2, આ 13 14 15 16 17 અને 18, અને નીચે પણ થોડીક વધારે સ્પેસ રાખી દઉં છું. ક્લિયર? નીચે પણ આપણને તત્વની બે આડી હરોળ એટલે કે લેન્થેનાઇટ શ્રેણી અને એક્વિનોઇડ સિરીઝ, આવા 14 તત્વની આખી સિરીઝ તમને આપેલી છે. આ ટેબલનું એક રફ તમારી સામે આપણે મૂકી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? શું કીધેલું? એક જ આવર્ત, કોઈ પણ આવર્ત તત્વની આડી હરોળની, બરોબર, એમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ સમૂહ 1ની ધાતુઓ, ટૂંકમાં આ હરોળમાં સૌથી વધુ મધુ સક્રિય હોય તો સમૂહ 1ના તત્વ, એટલે કે આમ એનો અર્થ એમ, જો કામ જાઓ તો સક્રિયતા ઘટતી જાય, આમ આવો તો પાછી વધતી જાય છે. એટલે કે સમૂહ 1ની ધાતુઓ દરેક આવર્તનું પહેલું પહેલું તત્વ, એટલે સમૂહ 1ના તત્વ લિથોસોકોરુસી ફ્રાન્સને, બરાબર, વધુ અને કોષ્ટકની મધ્યના તત્વમાં, એટલે કે આની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? મને રાઈટ, આની પ્રતિક્રિયાત્મકતા વધુ છે અને જેમ જેમ આગળ જાઓ મધ્ય ભાગમાં આવશો એમ એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે અને પાછી અહીંયા
સમૂહ 17 ના તત્વ આવશે, ન્યા પછી શું થાય છે? મહત્તમ બને છે. ક્લિયર? પછી નિષ્ક્રિય વાયુ માટે ઘટે છે. હવે આવીએ સમૂહ. સમૂહમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, પ્રતિનિધિ ધાતુ તત્વ, જેમ કે સમૂહમાં દાખલા તરીકે આને પ્રતિનિધિ કહેવાય, એસ વિભાગના, અને બરાબર પી વિભાગ, એસ વિભાગના જે તત્વ છે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ, એમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધશે. એમ તો કહી દીધું કે આવર્તમાં વધુમાં વધુ સમૂહ એકના તત્વ, પણ આમાંની કમ્પેરિઝન કરો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા આમ આવો છો સમૂહમાં, તો અહીંયા શું થાય? પ્રતિક્રિયાત્મકતા વધે છે. ક્લિયર? ટૂંકમાં લિથિયમ કરતા સોડિયમ પોટેશિયમ એમ છે. અધાતુઓના સમૂહમાં, ધાતુ સમૂહમાં બેમાં લાગુ પડશે આ બધું, પણ જ્યારે અધાતુઓના સમૂહ લ્યો એટલે સમૂહ 16-17 એમાં તમે આવશો તો ઉપરથી નીચે તરફ જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પછી શું થાય છે? બરાબર, આ સમૂહ 16 અને 17 માટે જ કહું છું, 16 અને 17 માટે ઉપરથી નીચે તરફ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. ક્લિયર? આપણે એ ભાન પડવી જોઈએ. સક્રિયતા ઘટે, અર્થાત ફ્લોરિનની ક્રિયાશીલતા વધુ હોય, એનાથી ઓછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એની પ્રતિક્રિયાત્મકતા એટલે રિએક્ટિવિટી, સક્રિયતા, બીજા તત્વ સાથે જોડાવાની વૃદ્ધિ, એની રાસાયણિક પ્રક્રિયાઓ ધીમી થતી જાય છે. ક્લિયર? તત્વની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ અને એની પ્રતિક્રિયાત્મકતા, આવું શા માટે વિચલન જોવા મળે છે? કે અહીંયા પ્રતિક્રિયાત્મકતા વધે છે જ્યારે અહીંયા હેલોજન સમૂહમાં અધાતુમાં ઘટે છે, અને આવર્તમાં આમ તમે જાઓ ડાબા ટુ જબા જો, એનું પણ હું એક એરો કરી દઉં છું. બરાબર, અહીંયા આમ થાય પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, મધ્યમાં આવો તો ઓછી હોય, અને પાછો સમૂહ 17 માં મહત્તમ બને છે. થઈ ગઈ વાત? એટલે હાઉ ફિક્સ નથી કે એક ધારી ઘટી જ જાય. બરાબર, થોડીક ઘટે, મધ્યમાં ઓછી થાય, અને પાછી સમૂહ 17 તરફ જાઓ એમ પાછું વધવાનું વલણ સમૂહ 17 માં મહત્તમ બની જાય. આવર્ત માટે વાત છે. તત્વની રાસાયણિક ભૌતિક ગુણધર્મમાં આવર્તિતા અને પ્રતિક્રિયાત્મકતાને આપણે બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાસ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી છે બાહ્ય કક્ષામાં, તથા તેમના શક્તિ સ્તર એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકની સાથે એને સંબંધ હોય છે. કેની સાથે સંબંધ હોય છે? મુખ્ય ક્વોન્ટમ આંક કે ભાઈ આવર્ત પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 7 આડી હરોળ છે, તો એની બાહ્ય કક્ષાનો આંક કયો છે? કેમ કે એ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનો જ વધુ એક્ટિવ હોય, જેમ કેન્દ્રથી દૂર હશે એમ આકર્ષણ ઓછું હોય, એટલે ફટાફટ ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની આપ લે એ સરળ બને, અને સરળ બને એટલે પ્રતિક્રિયાત્મકતા એની વધુ હોય. આપણે ચર્ચા કરીશું, આ તો તમને અત્યારે થોડી વાત કહી દીધી. ચાલો, તો આ ખબર પડી ગઈ, ધાતુ તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે છે, જ્યારે અધાતુઓમાં શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. હવે આના સંદર્ભમાં એમસીક્યુ પૂછવા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો નીચેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, પછી 4 ઓપ્શનમાં 4 વિધાન આપ્યા હોય, પછી પેલો ઓપ્શન આપ્યો હોય TT, FF, T એટલે ટ્રુ અને F એટલે ફોલ્સ, ખોટું, 4 વિધાન આપ્યા હોય, નવા વિધાન મૂક્યા હોય કે ધાતુ તત્વમાં સમૂહમાં ઉપરથી નીચે જતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, તો એ વિધાન ખોટું થાય, વધે છે તો સાચું થાય, અધાતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય તો એ સાચું, વધે છે તો એ ખોટું, અને ત્યારે બહુ ગૂંચવાળો પણ થઈ જાય છે. આ એમસીક્યુ આપણે સરળ લાગે પણ એટલા સરળ ના હોય, એના માટે આપણને બધી બાબતો ક્યાં વધે ક્યાં ઘટે આ માઇન્ડમાં હજી તો એના કારણો પણ જાણશું. એક વિધાન આ પણ થાય બરાબર કે તત્વના રાસાયણિક ભૌતિક ગુણધર્મમાં આવર્તિતા અને પ્રતિક્રિયાત્મકતા
ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તર ઉપર આધાર રાખે છે, એની એની સાથે સંબંધ ધરાવતા નથી તો ખોટું, સંબંધ ધરાવે છે કે આધાર રાખે છે તો એ વિધાન સાચું બની જાય. એટલે આપણને આ ખબર હોવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.